વામીય અસ્ત રાધાશ્રી અસ્તી વક્ષશ્રી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ રુધિ ચિંતે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અહીંના મહંત કોઠારી સ્વામી વિષ્ણુ પ્રસાદાજી સ્વામી તથા મેમનગરથી પધારેલા બાલકૃષ્ણસ્વામી તથા જેતપુર મંદિરના મહંત નીલકંઠસ્વામી તથા જુનાગઢના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાજી સ્વામી તથા વિષ્ણુ સ્વામી નારથી પધારેલા સુખદેવ સ્વામી તથા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મહન શ્રી વડતાલ મંદિરના મહંત તથા દરેક વાલા સંતો હરિભક્તો તથા દરેક સાંખ્યગ માતાઓ આજે નવ્ય ભવ્ય સુંદર ભોજનાલયનું ઉદઘાટન અને એક આ હનુમાનજી મહારાજ ન ભૂતો ન ભવિષ્ય તેવું મૂર્તિનું દર્શન થશે વિષ્ણુ સ્વામી અને એમના સંત મંડળે જે આવીને વિકાસ કર્યો છે તે આંખે દેખ્યો અને આંખે ચોટી જાય એવો છે દરેક મંડળમાં સૌ સંતોએ વિકાસ કર્યો છે પણ આ એક નજરાણા સમાન છે આજે કેટલી સુવિધાઓ ઊભી કરી છે એક હજાર રૂમ અને આધુનિક રૂમ બનતા હોય દરેક યાત્રિકોની સારી સુવિધાઓ આ મંડળે તો વિશ્વાસ પુષ્કળ કર્યો છે ખૂબ જ કર્યો છે પણ તે હનુમાનજી મહારાજનો મહિમા પણ એટલો જ વધાર્યો છે ગામો ગામ આપણે જોઈએ છે કે મોરબીની અંદર કથા કરી તો મોરબી ગાંડું થયું રાજકોટમાં કથા કરી રાજકોટ પણ ગાંડું થયું આટલો વિકાસ અને આટલો પ્રચાર હનુમાનજી મહારાજ તો ગોપાળાન સ્વામીએ ખૂબ જ પ્રતાપ મૂક્યો છે હું અહીંયા દસ વર્ષ રહ્યો છું નાની ઉંમર મેં અહિયાં જ હનુમાનજી મહારાજ પાસે વિતાવી છે જ્યારે ભૂત પ્રેતના કેસ આવતા મેં જોયા છે સ્વામીનો પ્રતાપ અનેક ગણો જોયો છે ગોપળાન સ્વામીનો પ્રતાપ એટલે ગમે તેવા ભૂત પ્રેત આવતા હોય હનુમાનજી મહારાજની સામે તૈયાર થાય હાકોટા કરે પણ ગોપાળાન સ્વામીની સામે એક શબ્દ શું સામે નજર પણ ના ઉઠાવે એવો સ્વામીનો પ્રતાપ ઘણા બધા એના કેસ એક તુલસીભાઈનો કેસ મેં જોયો છે વિનોદભાઈનો જોયો છે ઘણા બધા કેસ જોયા છે એમાં જ્યારે રવિશંકર મહારાજ કેસ ચલાવતા હોય અનિલ મહારાજ ચલાવતા હોય રમેશ મહારાજ ચલાવતા હોય એ જોઈએ ત્યારે આપણને એમ થાય શું દાદાનો પ્રતાપ છે એ દાદાનો પ્રતાપ ગામો ગામ અને લોકોના હૃદય સુધી આજે વિવેક સ્વામીએ અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ પહોંચાડ્યો છે આ વિકાસ અને આ મહિમા કાયમ દિન પ્રતિદિન વધતો રહે એવી ભગવાન સ્વામિનારાયણ તથા જુનાગઢવાસી રાધારમણ દેવ જૂનાગઢના સંતો જૂનાગઢના કોઠારી સ્વામી તથા જૂનાગઢના ચેરમેન દેવનંદન સ્વામી તથા જૂનાગઢના ઘનશ્યામ સ્વામી જયપી સ્વામી આથી બધી બધા રહ્યા છે બધા વતી હું રાધારમણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું ભગવાન ખૂબ આ સંતોને શક્તિને બળ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અસ્તુત ધન્યવાદ જય સ્વામિનારાયણ